નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઈ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7માં જીવન કલા વિશે ભણીશું. એનો પ્રથમ પાઠ છે પ્રાર્થનાની આવશ્યકતા. આમ તો જીવન કલા એટલે જીવન મૂલ્યો, આપણને જીવનમાં કેટલા જરૂરી બાબતો છે એ શીખવતી કલા. અમેરિકાની કવિત્રી ટેરી ટેમ્પસ્ટ વિલિયમ્સની એક કાવ્ય પંક્તિ છે, હું મારી પ્રાર્થના દરરોજ પંખીઓને સંભળાવું છું, મને ખાતરી છે કે એ પંખીઓ મારી પ્રાર્થના ઉપર પહોંચાડશે. એટલે કે જીવનની ગમે એવી કપરી પરિસ્થિતિમાં માનસિક શાંતિ મેળવવા માટે પ્રાર્થના એક ઉત્તમ માધ્યમ છે. પ્રાર્થના એ ઈશ્વર સાથેની વાતચીત છે. પ્રાર્થના આપણામાં આત્મવિશ્વાસ અને શ્રદ્ધા જન્માવે છે. પ્રાર્થના દરરોજ કરવી જોઈએ. પ્રાર્થના આપણે જીવનમાં દરરોજ કરવાથી આપણને જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણ અને અભિગમમાં સકારાત્મક ઊર્જા મળે છે. એના કારણે આપણે ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આપણે બહાર નીકળવાનો માર્ગ મળી રહે છે. કેટલાક લોકો જ્યારે પોતાની પર મુશ્કેલી આવે ત્યારે પ્રાર્થના કરતા હોય છે ઈશ્વરને, અને ઈશ્વરને યાદ કરતા હોય છે, અને જ્યારે પોતાની જરૂરિયાત પૂરી થઈ જાય એટલે ઈશ્વરને પણ ભૂલી જાય છે અને પ્રાર્થના કરવાનું પણ બંધ કરી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવું ન કરવું જોઈએ. પ્રાર્થના આવશ્યકતા પ્રમાણે ન કરાય, પણ આપણા દૈનિક જીવનના ભાગરૂપે પ્રાર્થનાને અપનાવવું જોઈએ. તો તમારા જીવન કલાના પ્રથમ પાઠમાં પ્રાર્થનાની આવશ્યકતા એટલે જરૂરિયાત શા માટે છે તો તેના વિશે આપણે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આ પાઠ ભણીએ. પાઠ એક, પ્રાર્થનાની આવશ્યકતા. આપણે જુદા જુદા ધર્મો પાડીએ છીએ. આપણા દેશમાં દરેક જાતિ ધર્મ, જેમ કે હિન્દુઓ, મુસ્લિમો, શીખો, ખ્રિસ્તીઓ, પારસીઓ, જૈનો અને બૌદ્ધ ધર્મને પાળનારા લોકો રહે છે. આપણે બધા પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરવાની રીત અને સમય દરેકના જુદા જુદા હોય છે અને સ્થળો પણ જુદા જુદા હોય છે. વાત સ્વીકારવા જેવી છે કે આપણે બધા જ ભગવાનની પ્રાર્થના કરીએ છીએ. બધા જ ધર્મો આપણને શીખવાડે છે કે પ્રાર્થના જરૂરી છે. એટલે કે આમાં એમ કહેવા માંગે છે કે દરેકે દરેક વ્યક્તિ પ્રાર્થના કરે છે, બાકી દરેકની રીતો જુદી હોય છે. પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે પ્રાર્થનાથી જ આપણે ભગવાનનો આભાર પ્રગટ કરી શકીએ છીએ. ભગવાને આપણને બધું આપ્યું છે, એ બદલ આપણે એનો આભાર માનવો જોઈએ. ભગવાને આપણને અગણિત સોગાતો આપી છે, એટલે કે અગણિત ભેટો આપી છે. આપણા માતા પિતા, મિત્રો, સુંદર ધરતી, સુંદર શરીર, જીવન વગેરે ભગવાને આપણને આપેલી સોગાતો છે. એટલે કે આ બધું જ આપણને ઈશ્વરે આપ્યું છે. આ બધી જ સોગાતો એટલે કે ભેટો આપણને આપવા બદલ તેના પ્રત્યે આપણને આભાર માનવો જોઈએ. એટલે કે એના માટે આપણે પ્રાર્થના દ્વારા પ્રગટ કરી શકીએ છીએ. એટલે કે આપણે પ્રાર્થના દ્વારા ઈશ્વરનો આભાર માની શકીએ છીએ. પ્રાર્થના જરૂરી છે, કારણ કે એ આપણને જીવનની મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદરૂપ થાય છે. આ દુનિયામાં ખૂબ જ દુઃખ અને દર્દ છે. જીવન મુશ્કેલીઓમાંથી ભરેલું છે. આપણે એકલા આ મુસીબતોને પાર પાડી શકતા નથી. આપણને મદદની જરૂર પડે છે. પ્રાર્થના આપણને મદદ પૂરી પાડે છે. મતલબ કે આપણે જીવનની ગમે એવી મુશ્કેલીઓ આવે તો આપણને ઈશ્વર ગમે તે રીતે સહાય થાય છે, જો આપણે નિસ્વાર્થ ભાવે પ્રાર્થના કરીએ તો. આપણે અસહાય પ્રાણીઓ છીએ. આપણે આપણી જાતે કશું કરી શકતા નથી. આપણે હિંમત ગુમાવી તરત જ હાર સ્વીકારી લઈએ છીએ. આપણે ડગલેને પગલે આપણી માનસિક શાંતિ પણ ગુમાવી દઈએ છીએ. કોઈ પણ પ્રિય માણસનું મૃત્યુ, અકસ્માત અને માંદગી આપણા અસહાય થવાના ઉદાહરણો છે. એટલે કે જ્યારે આવી કોઈ મુશ્કેલી આવે ત્યારે આપણે એકદમ દુઃખી થઈ જઈએ છીએ અને જાણે કેમ આપણને કોઈ માર્ગ ન મળવાનો એવા દુઃખી થઈને બેઠા હોઈએ છીએ. આ બધા જ અવસરે એટલે કે આ બધા જ પ્રસંગોએ આપણી પ્રાર્થનાની જરૂર પડે છે, કારણ કે આવા સમયમાં પ્રાર્થના આપણા વિશ્વાસને વધારે છે, મતલબ કે આત્મવિશ્વાસમાં એ વધારો કરે છે. પ્રાર્થના ભગવાન સાથેની એક વાતચીત છે. જેવી રીતે આપણે આપણા મિત્ર સાથે કે પછી વાલા પિતા સાથે વાત કરીએ છીએ, પ્રાર્થના એટલે ભગવાનમાં વિશ્વાસ. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે એવું ઈચ્છીએ છીએ કે ભગવાન આપણી મદદ કરે. જો આપણામાં ભગવાન હોય તો કોઈ પણ આપણા વિરોધમાં જઈ શકે છે. પ્રાર્થના કરવી જ જોઈએ, કારણ કે એ આપણે ભગવાન સાથે બાંધી રાખે છે. એટલે કે આપણે હંમેશા પ્રાર્થના ઈશ્વરને કરવી જોઈએ. પ્રાર્થના જરૂરી છે, કારણ કે એ આપણને જીવનની મુશ્કેલીઓનો સામનો કરવામાં અને લડવાની શક્તિ અને સાહસ પૂરું પાડે છે. પ્રાર્થના આપણને આત્મિક શાંતિ અને સાંત્વના આપે છે. આપણને માનસિક શાંતિ પણ આપે છે. પ્રાર્થના જરૂરી છે, કારણ કે એમાં જાદુઈ શક્તિ હોય છે. એવી મુશ્કેલીઓ જેનું સમાધાન ન મળતું હોય એ પણ પ્રાર્થના કરવાથી સહેલાઈથી
દૂર થઈ જાય છે. એવી બીમારીઓ જેનું ચિકિત્સા વિજ્ઞાનમાં સમાધાન મળતું નથી, ચિકિત્સા મતલબ કે દવાખાનામાં કોઈ એનો ઉપાય મળતો નથી, તેવી બીમારીઓ પ્રાર્થના કરવાથી પૂર્ણતયા દૂર થઈ જાય છે. પ્રાર્થના એ આપણી પાસે રાખેલું એક શક્તિશાળી હથિયાર છે. એટલે કે આપણે પ્રાર્થના કરવી જરૂરી શા માટે છે તે આ ફકરામાં આપણે જોયું. એક મહાન કવિ ટેનિસન કહે છે કે માણસે જેટલી વસ્તુઓ મેળવવાના સપના જોયા હોય, પ્રાર્થના વડે તેનાથી પણ વધારે વસ્તુ મેળવે છે. હા, આ વાત સાચી છે કે પ્રાર્થના વડે કોઈ કામ અશક્ય નથી. ભગવાન સર્વવ્યાપી છે, એટલે કે બધી જ જગ્યાએ છે. એવી કોઈ જગ્યા નથી જ્યાં ભગવાન ન હોય. પ્રાર્થના આ સત્યને યાદ અપાવે છે અને બધા જ પ્રકારના ડરથી આપણને આ પ્રાર્થના જ યાદ અપાવે છે કે ભગવાન સર્વશક્તિમાન છે. આપણી જાતને હંમેશા સાચા માર્ગે રાખવા અને ખોટા માર્ગેથી દૂર રહેવા માટે પ્રાર્થના ખૂબ જ જરૂરી છે. જો આપણે ચાલાક કે અનુગર હોઈએ તો આપણે ભગવાન સાથે સંબંધ બાંધી શકીએ નહીં. મતલબ કે ભગવાન સાથે આપણે જો ભગવાનનો આદર ન કરતા હોઈએ તો ભગવાન આપણી વાત માનતા નથી. ભગવાન સર્વજ્ઞ છે, એ અને એ બધું જ જાણે છે અને એને આપણા આંતરિક વિચારો વિશે પણ ખબર હોય છે. ડગલે ને પગલે આપણને ભગવાનની મદદની જરૂર પડે છે અને આપણે જાણીએ છીએ કે ભગવાન એમને જ સાંભળે છે કે જે લોકો સારા હોય છે. આપણે ભગવાનનો દગો દઈ શકતા નથી, તેથી આપણે પોતાની જાતને સારો અને પવિત્ર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે ભગવાનને બધી જ ખબર હોય છે કે માણસ શું છે, એટલે ભગવાન એવા જ વ્યક્તિને મદદ કરે છે જે સાચો હોય છે કે અને સારો હોય છે. પ્રાર્થનારૂપી એક શક્તિશાળી હથિયાર આપણી પાસે છે, જેના વડે આપણે જે ધારીએ એના કરતાં પણ વધુ મેળવી શકીએ છીએ. કોઈ કામ પ્રાર્થના વગર પૂરું થતું નથી. પ્રાર્થના એ દરેક માટે ફરજિયાત છે, એટલે કે દરેક વ્યક્તિએ પ્રાર્થના કરવી જોઈએ. આ વાત મહત્ત્વની નથી કે કોઈ માણસ કેટલા પણ મોટા હોદ્દા પર કેમ ન હોય, એને પણ પ્રાર્થના તો કરવી જ પડે છે. અમીર ગરીબ મોટા નાના માલિક નોકર રાજા પ્રજા બધાને ભગવાનની મદદની જરૂર તો પડે જ છે. આપણા બધાને ભગવાન વતીની કેટલીક સોગાદો મળેલ છે, છતાં ડગલે ને પગલે આપણને એની મદદની જરૂર તો પડે જ છે. આપણે કેવી રીતે એક મિનિટ માટે પણ એની અવગણના કરવાની હિમાયત કરી શકીએ છીએ. આ પ્રાર્થના છે જેના વડે આપણે ભગવાન સાથે સંબંધ સાધી શકીએ છીએ. મતલબ કે પ્રાર્થના વડે આપણે ઈશ્વર સાથે વાતચીત કરી શકીએ છીએ અને એની સાથે સંબંધ બાંધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પાઠ સમજ્યા? હવે તમારે થોડું ઘરેથી સ્વાધ્યાય પણ કરવાનું છે. તો જોઈએ સ્વાધ્યાય. અહીંયા આપેલા પ્રશ્નો જવાબ, ખરા ખોટાઓ, જોડકા જોડો અને નીચેના કથનોમાં તમારી પોતાની પ્રતિક્રિયા, તમે શું વિચારો છો, ડમાં તમારે લખવાનું છે. એટલે તમારે પ્રશ્ન ડ સુધી જ ફક્ત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ હોમવર્ક કરવાનું છે. તો તમે એકવાર જોઈ લો. જોયો વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થનાની આવશ્યકતા શું છે, પ્રાર્થના શા માટે કરવી જોઈએ, એ તમે બધું આ પાઠમાં શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા દૈનિક પ્રક્રિયામાં પ્રાર્થના દરરોજ કરજો અને આજે આપેલું હોમવર્ક છે એ તમે જીવનકલાની નોટમાં કરજો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.